આ પહેલાના વિડિયોની અંદર આપણે ભારતનું બંધારણ એટલે શું, બંધારણનું મહત્વ કઈ કઈ રીતે છે, આમુખ કોને કહેવાય અને આમુખનું મહત્વ પણ શું છે તેના વિશેની વાત કરી ગયા. આજે આપણે વાત કરીશું કે આપણા બંધારણના આમુખની અંદર રહેલા મુખ્ય આધારસ્તંભો કયા કયા છે. તો આ મુખ્ય આધારસ્તંભો વિશે આપણે આ વિડીયોની અંદર સમજવાનું છે. તો સૌ પ્રથમ વાત કરીએ કે આપણા દેશનો જે આમુખ છે તે આમુખની અંદર કેટલાક વિશિષ્ટ મહત્વના અને પાયાના શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. તમે જે લાઇબ્રેરી છે તેમાંથી આમુખનું વાંચન કર્યું છે તો તમને ખ્યાલ આવશે કે તેની અંદર ખૂબ જ મહત્વના કહી શકાય તેવા બધા જ શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, જેમાં ના કેટલાક મુખ્ય પાયાના અને આધાર સ્વરૂપ જે શબ્દો છે એ શબ્દોની વાત કરીએ તો સ્વતંત્રતા છે, ન્યાય છે, એકતા છે, અખંડિતતા છે. ત્યાર પછી આપણા દેશની અંદર જે સમાનતા છે તેની સાથે સંકળાયેલી લોકશાહી છે, પ્રજાસત્તાક છે, અમે ભારતના નાગરિકો, આ ઉપરાંત બિન સાંપ્રદાયિકતા જેવા ખૂબ જ મહત્વના કહી શકાય એવા શબ્દોનો ઉલ્લેખ આપણા બંધારણના આમુખની અંદર કરવામાં આવેલો છે. તો આ જે આમુખ છે એ આમુખના જે આ મુખ્ય અને મહત્વના શબ્દો છે તે બધાનું વિસ્તૃત છણાવટ આપણે નહીં કરીએ, પરંતુ મુખ્ય મુખ્ય કહી શકાય એવા શબ્દને આપણે આધાર સ્વરૂપ ગણી અને તેના વિશે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું, જેમાં ખાસ કરીને લોકશાહી છે, સમાજવાદી છે, બિન સાંપ્રદાયિકતા છે વગેરે જેવા કેટલાક મુખ્ય જે શબ્દો ગણાવી શકાય તે શબ્દને અને તેના વિશે આપણે છણાવટપૂર્વક સમજવાનું છે. તો આના વિશે આપણે સૌ પ્રથમ વાત કરીએ. આમુખનો આધાર સ્તંભ સ્વરૂપ સૌ પ્રથમ શબ્દની જો આપણે વાત કરીએ તો તે છે લોકશાહી. તો આ લોકશાહી આપણા દેશની અંદર સ્વીકારવામાં આવેલી છે એ મોટા ભાગે આપણા દેશના નાગરિકો આ લોકશાહીની અંદર સંપૂર્ણ સત્તા ભોગવે છે. એટલે આપણા દેશના જે નાગરિકો છે એ અંતિમ નિર્ણાયક ભૂમિકા ભજવતા જોવા મળે છે. રાજા મહારાજાઓની અંદર જે રાજાશાહી છે ત્યાં વંશ પરંપરાગત તેઓ શાસન કરતા હતા, એટલે પેઢી દર પેઢી તે ત્યાં વારસાગત રૂપે શાસન થતું જોવા મળતું હતું. પરંતુ લોકશાહીની અંદર એ લોકો છે એ સર્વોપરી ગણવામાં આવે છે અને સંપૂર્ણ સાર્વભૌમત્વ સત્તા છે તે આ દેશના નાગરિકોના શિરે મૂકવામાં આવેલી છે. આપણા દેશના નાગરિકોને સત્તાના મુખ્ય સૂત્રધાર ગણાવી શકાય, એટલે એમ કહી શકાય કે આ લોકશાહી છે એ આમુખનો પાયાનો અને મહત્વનો આધારસ્તંભ ગણાવી શકાય. હવે પ્રશ્ન મિત્રો એ થાય કે લોકશાહી એટલે શું? તો આપણને સૌ પ્રથમ તો એ ખ્યાલ જ હોવો જોઈએ કે લોકશાહીની અંદર લોકો એ અંતિમ મહત્વની અને નિર્ણાયક ભૂમિકા ભજવતા હોય છે. તો વ્યાખ્યાની જો વાત કરવામાં આવે તો લોકશાહી એ લોકો વડે, લોકોથી અને લોકો દ્વારા ચાલતું શાસન એટલે લોકશાહી. આ અમેરિકાના મહાન પ્રમુખ તેમણે
अब्राहम लिंकने आ प्रकारनी लोकशाहीनी व्याख्या करेली एटले आपणे आ रीते लोकशाहीनी व्याख्या शब्दबद्ध बांधी शकीए छीए। आ लोकशाही छे तेनी अंदर सार्वत्रिक पोक्तावय मताधिकारनो एक जवाबदारी स्वरूप ए चूंटणीनी अंदर सत्ता सौंपवामां आवेली छे। એટલે કે જે વ્યક્તિ મતાધિકાર પ્રાપ્ત થયેલો છે તે આપણા દેશના પ્રતિનિધિઓને ચૂંટે છે અને આ જે ચૂંટાયેલા સભ્યો છે એ સંસદની અંદર આપણા પ્રતિનિધિ સ્વરૂપે એ કામગીરી બજાવતા જોવા મળે છે। એટલે કે આ સંસદના જે પ્રતિનિધિઓ છે તે કારોબારીને જવાબદાર હોય છે। એટલે કે કારોબારીની અંદર આપણે પ્રધાનમંડળ છે, ત્યાર પછી વહીવટી તંત્ર છે, તેના દ્વારા આ કારોબારી એ કામગીરી બજાવતી હોય છે, એ મોટા ભાગે પ્રજાના ભાગરૂપે જોવા મળે છે। આ જે સંસદ છે એ અબાધિત સમયગાળા દરમિયાન એટલે કે આજીવન સત્તા ભોગવતા નથી, તેને અમુક સમયગાળા પૂરતી જ સત્તા અને વહીવટ કરવાની જવાબદારી નાગરિકો દ્વારા સોંપવામાં આવે છે। એટલે પ્રધાનમંડળની અંદર જે સત્તાઓ નિશ્ચિત થયેલી છે, સોંપવામાં આવેલી છે, તે નાગરિકોએ સોંપેલી ગણાવી શકાય। આ ઉપરાંત પ્રધાનમંડળની રચના સંસદમાંથી જ કરવામાં આવે છે અને આ જે સંસદ છે તે નાગરિકો દ્વારા નિર્ધારિત થયેલી હોય છે। આ જે સંસદના પ્રતિનિધિઓ છે તે 5 વર્ષ સુધી આપણા દેશની સેવા બજાવતા હોય છે, 5 વર્ષ સુધી એ શાસન ચલાવતા હોઈ શકે છે। જો ઉત્તમ પ્રકારની કામગીરી કરે તો તેને નાગરિકો ફરી ચૂંટી શકે છે અથવા સંસદની અંદર મોકલી શકે છે। તો આ લોકશાહીની અંદર એ જે સંસદ છે એ સંસદ અને કારોબારી નાગરિકોને સીધા જવાબદાર હોય છે, એટલે એમને જે સોંપવામાં આવેલી છે સત્તા તે લોકશાહી સરકાર સ્વતંત્ર રીતે નિષ્પક્ષ રીતે આ પોતાની કામગીરી બજાવતા જોવા મળે છે। આપણા દેશના બંધારણના આમુખની અંદર ખૂબ જ મહત્વના કહી શકાય એવા શબ્દોની અંદર પોક્તાવય મતાધિકાર એટલે કે કોઈ પણ નાગરિક આપણા ચૂંટણી પંચની અંદર નામ નોંધાવેલું હોય, કોઈ પણ પ્રકારનું જ્ઞાતિ જાતિ ધર્મ લિંગ કે ઊંચ નીચના ભેદભાવ વગર મત આપવાનો અધિકાર આપવામાં આવેલો છે અને તેની ઉંમર 18 વર્ષ કે 18 વર્ષથી ઉપર હોય તો તેને સાર્વત્રિક પોક્તવય મતાધિકાર તરીકે ઓળખવામાં આવે છે। તો આ છે આપણા દેશના આમુખની અંદર મુખ્ય સ્વરૂપે ગણી શકાય એવો આધારસ્તંભ અને પાયાનો એકમ અને તેના દ્વારા આપણી ચૂંટણીની રચના થતી હોય છે અને ચૂંટણી પંચ તે સ્વરૂપે કાર્ય કરતું હોય છે। તો એ છે લોકશાહી। આપણા દેશના બંધારણની અંદર કરવામાં આવેલા કેટલા મહત્વના શબ્દો છે તે શબ્દો ભારતને લોકશાહી રાજ્ય ઘોષિત કરે છે। આ જે બંધારણના મહત્વના આધાર સ્વરૂપ કહી શકાય એ શબ્દોની જો વાત કરવામાં આવે તો મૂળભૂત હકો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, આપણા દેશની સંસદ, કારોબારી, આપણા દેશનું ન્યાયતંત્ર અને ચૂંટણી પંચની રચના અને તેના કાર્યો અને તેના અંદર કરવામાં આવેલી વિશિષ્ટ અને મહત્વની જોગવાઈઓ એ ભારતને લોકશાહી રાજ્ય છે
એવા પ્રકારનું એ ઘોષિત કરે છે, જાહેર કરે છે। એટલે એમ કહી શકાય કે ભારત એક લોકશાહી રાજ્ય છે।